નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધ સ્કૂલ ઓફ સાયન્સ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજે ધોરણ 5 ચેપ્ટર 1 ગણિતનું ભણીશું. તો એમાં પહેલો ચેપ્ટર છે રાષ્ટ્રીય ફ કેરી. તો શરૂઆત કરીએ તો પહેલી પંક્તિ આપેલી છે, કાંજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. કાંજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે, આ રચનામાં કુલ અક્ષર કેટલા છે? તો કે ભાઈ 5 ને 5 10, 10 ને 7 17, 17 અક્ષરો છે. પહેલી હરોળમાં 5 છે, કેટલા છે? 5. અને છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર છે. વચ્ચેની હરોળમાં 7, સાથે કુલ 17 અક્ષર છે, કેટલા? 17 અક્ષર છે. આ પંક્તિઓની રચનાને હાઈકુ કહેવાય. આ જે પંક્તિ છે એની રચનાને શું કહેવાય? હાઈકુ. જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે, ક્યાંનું છે? જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે, તેને 17 અક્ષરમાં લખાય છે. તેનું બંધારણ 5+7+5 છે. અહીં બીજું હાઈકુ પણ આપેલું છે, જોઈ. મીઠી સુગંધ શું સોરઠ કેરી, હું છું કેસર. તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? અહીં કેરીના કેટલા ચિત્રો બનાવ્યા છે? આ કેરીના બનાવેલા છે ચિત્રો. જ્યારે તમે કેરી વિશે વિચારો છો ત્યારે કેવા આકાર તમારા મનમાં આવે છે? નીચે મુજબનું ચિત્ર બનાવો, જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે. અલગ અલગ આકારના પ્રકારમાં કેરી છે, જોઈએ. તો આ આકાર અલગ છે, આવો કંઈક આકાર હોય, વગેરે આકારોમાં કેરી હોય. કેરીને સંસ્કૃતમાં આમ કહેવાય છે. શું કહેવાય? કેરીને સંસ્કૃતમાં આમ કહેવાય છે. આ આમના આકારો ભરતગૂંથણ, રંગચિત્રો કે દાગીના સામાન્ય રીતે જોવા મળતો હોય છે. આપણે ભરતગૂંથણ હોય છે, રંગચિત્રોમાં જોયા હોય એ, પછી કે દાગીના એટલે ઘરેણા ઉપર જેવા આકારો હોય છે. આવા 3 પ્રકારના આકારો હોય છે. તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના કે અન્ય ચિત્રો જુઓ અને તેઓ રહેલ વિવિધ કલર આકારોની કેરી શોધો. આવી કેરી તમે પણ દોરો. એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ ભાત ચિત્રો બનાવો. એટલે આપણે અલગ અલગ ચિત્રો બનાવીએ. તો પહેલું ચિત્ર બનાવી, આવી રીતના અલગ અલગ ચિત્ર બનતા હોય છે. હવે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રખ્યાત છે. જે આપણે ગુજરાતની અંદર ગીર સોમનાથ જિલ્લો છે એના તાલા તાલુકાનો કેરીના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. એટલે આપણે જેમ કપાસ માફક હોય એવી રીતના તાલા તાલુકામાં જે છે એની જમીન કેસર કેરીને ખૂબ જ માફક હોય છે. ગીરને કેસર કેરીની રાજધાની પણ કહેવાય. શું કહેવાય? રાજધાની પણ કહેવામાં આવે છે. અહીંની વાડીઓ આંબાવાડી તરીકે ઓળખાય છે. જે તાલા તાલુકાની જે છે વાડીઓ એને આંબાવાડી તરીકે ઓળખાય છે. આંબાવાડીના આ વિસ્તારને જીવાદોરી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીવાદોરી પણ કહેવામાં આવે છે. આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર, આ તમે સાંભળ્યું જ હશે. આપણે ઘણી વખત સાંભળ્યું હોય વિદ્યાર્થી મિત્રો કે આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર. એવી રીતના તમે દાદા દાદી નાના નાની પાસે આવી વાક્ય સાંભળ્યું છે. વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર આવે છે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે, કેરીને આંબા ઉપરથી ઉતારી ગઠલો ઢગલો કરવામાં આવે છે. આવી રીતના એને ઢગલો કરવામાં આવે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી વિસ્તારના માર્કેટયાર્ડમાં મૂકવામાં આવી રીતના વિસ્તારના માર્કેટયાર્ડ જે હોય એમાં ખોખામાં બોક્સમાં પેક કરી અને મૂકવામાં આવે છે. એક બોક્સમાં 18 નંગ કેરી હોય છે. કેટલા નંગ કેરી હોય છે? 18 નંગ કેરી હોય છે.
તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમારા બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીઓના ઢગલા થાય? તેમાંથી 10 કેરીની એક એવી રીતે ઢગલી થાય, એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરી. તો આપણે અનુમાન કરીએ તો આંબાની જે વાડી હોય એમાં કમસે કમ 50 થી 100 હોય. કેટલા? 50 થી 100 આંબા હોય છે. સારું, એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિલો વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે, તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ લગાવો. તો આપણે અંદાજ લગાવીએ કે ભાઈ 12 કિલોગ્રામ વજન 18 બોક્સ ભરાય તો 12 × 18 કરીએ એટલે 200 કિલો વજન થાય. કેટલો થાય? 200 કિલો વજન થાય. તમારું વજન કેટલા કિગ્રા છે? તમારું વજન કીધું છે કેટલા કિલો, તો 51 કિલો લઈએ આપણે. 51 કિલો તમારા જેવા બાળકોનું એક સાથે વજન લગભગ ખાલી જગ્યા કિલો થાય. તો તમારા જેટલા બાળકોનું વજન, આપણે જો 51 કિલો વજન હોય તેવા 12 બાળકોનું વજન કેટલું થાય? તો કે 51 × 12 એટલે 612 કિલો વજન થાય. કેટલું થાય? 612 કિલો વજન થશે. હવે તમારા જેવા બાળકોનું જે વજન થાય તેના કરતાં આ આંબાવાડીના ઉતરેલી કુલ કેરીનું વજન કેટલું વધારે છે અથવા ઓછું છે? તો આપણું વજન વધારે થશે, કારણ કે ઓલા જે કેરીનું વજન હતું 200 કિલો હતું અને આપણું વજન છે 612, એટલે આપ ઓછું વજન થાય. કેરી કરતા આપણું વજન વધારે છે. જો આપણા દર ઘરે અઠવાડિયા સરેરાશ 5 કિલો કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ 75 રૂપિયા હોય તો એક માસમાં કેટલા કિલો કેરી જોઈએ અને કેટલા રૂપિયા જોઈએ? જો આપણા ઘરે 5 કિલો દરરોજની કેરી ખવાતી હોય અને 75 રૂપિયા ભાવ હોય તો 5 × 75 કરો એટલે જવાબમાં આવશે 375. એટલે આપણે એક માસમાં 375 રૂપિયાનો ખર્ચો આવે અને કેટલી કેરી ખવાય? તો 30 દિવસ આવે. તો 5 × 30 બરાબર 150, એટલે 150 કિલો કેરી જોતી હોય છે. જો કેરીની સિઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો, દરરોજ કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેનો ખર્ચ, તો કેરી દરરોજ 3 મહિનાની કેટલી જોવે? તો 150 × 9 એક મહિને 150 કિલો જવે. તો એક મહિને 150 કિલો જોતી તો 3 મહિનાની કેટલી? તો 450 કિલો જવે. કેટલી? 450 કિલો જવે. તો એ જ કેરીના ભાવ પ્રમાણે દર મહિને 375 રૂપિયાનું થતું હોય કેરી મહિને, તો 3 મહિનાની કેટલી? તો કે 1125 રૂપિયાનો ખર્ચો 3 મહિનાનો કેરીનો આવે. હવે કે કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારી મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે છે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓ પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. અરે હા, આપણે ઘણી વખત કેરી બા મિત્રો આંબા હોય તો અમુક સમયે આપણને કેરી ખાવાનું મન થતું હોય તો આપણે પથ્થર મારીને કેરી પાડવાની કોશિશ કરતા હોય, એમાંય જો પહેલાં એક જ પથ્થરે કેરી પડી ગઈ હોય તો આપણને કેવો આનંદ થાય કે ભાઈ પતંગની સિઝનમાં ઉત્તરાયણમાં આપણે જેમ એક દ્વારા પતંગો કાપતા હોય ને આપણને જેવો ખુશી મળે, એવી જ રીતના આમાં પણ આપણને ખુશી મળતી હોય છે. હરીફાઈમાં કેરી તૂટે અને માથા પર ફૂટે સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુબડી બની જાય અને માતાઓનો જીવ પકડે બંધાયેલો રહે.
એટલે કે ભાઈ ઘણી વખત આપણે કેરી પાડતી વખતે પથ્થર ન વાગે પણ કેરી માથા ઉપર પડે, અમુક સમયે બહારના લોકો જે હોય એની લીલીછમ લાગણી, પછી માતા આપણા જે હોય મમ્મી એનો પણ જીવ પણ અધર ચડી જાય કે મારા છોકરાને લાગ્યું છે, આમ છે તેમ છે, એવું બધું થતું હોય છે. આ બધું શહેરોમાં જોવા મળતું નથી. આ બધી જે મોજ મસ્તી છે એ શહેરોમાં જોવા ન મળે, એ ગામડામાં જોવા મળે છે. અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે આંબા નીચે મહાભારત રચાય છે. જો શહેરોમાં બાગ બગીચામાં આવી રીતના કર્યું હોય, કોકના બગીચામાં જઈ અને આપણે કેરી તોડી હોય તો ઘણી વખત બાંધવાનું થઈ જતું હોય, મહાભારતની જેમ રચાય જાય છે. કોયલના ટહુકાને બદલે માણસોના બુરા બૂમ બોરાડા વધી જાય. જ્યારે ગામડામાં કેરી પાડીએ તો આપણને મીઠા અવાજે કોઈ આપણને કંઈ કહે નહીં કે ભાઈ બાગ છે જતું કરી ગયો, એવી રીતના આપણને પ્રેમથી સમજાય. પણ જો સુરતમાં આવું કર્યું હોય તો આવો કોઈ માહોલ ન હોય અને ના બૂમ બરાડા મારામારી એવું બધું થતું હોય છે. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? કેવી રીતે કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે? નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવાના પ્રયત્ન કરો. આવી રીતના કેરીઓ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એકવાર કેરીનું દ્રશ્ય દોરવાનું છે. હવે પછીનું બીજા લેક્ચરમાં આગળ ભણીશું. ધન્યવાદ.